नमस्कार दोस्तों, हूँ छू भरत भोकिया। ऑनलाइन टीचर चैनल में आपनु स्वागत छे। मारी आ ऑनलाइन टीचर चैनल में आप जोई सको छो गणित अने विज्ञान अभ्यासक्रम, सरकारी योजनाओं ने सहाय विषय की माहिती, जनरल नॉलेज अने परीक्षाओं विषय की माहिती, तेमज सरकारी नौकरी ने ते अंगेना न्यूज विषय की माहिती। आ प्रकार की तमाम माहिती आपना मोबाइल में झड़पथी मळी रहे ते माटे वीडियो नीचे रहेला सब्सक्राइब बटन पर क्लिक करो अने तेनी बाजू में रहेला बेल आइकन पर क्लिक करो, जेनाथी तमाम विगतों ने नोटिफिकेशन आपने मळता रहे। थैंक यू विद्यार्थी मित्रों, दाखला नंबर 15 जेमा 1 रुपियो, 2 रुपिया અને 5 રૂપિયાના ચલણની સિક્કાની વાત કરવામાં આવી છે। આવા સિક્કાઓ છે એ કુલ 160 નંગ છે। આ ઉપરાંત બીજી વાત એમાં કરી છે, કુલ 300 રૂપિયાના સિક્કા છે તો દરેક મૂલ્યના સિક્કા છે આપણે રકમમાંથી મેળવવાના છે। બીજી શરત એક તમને આપેલી છે કે અહીં 2 રૂપિયાના સિક્કા છે એ 5 રૂપિયાના સિક્કા કરતાં 3 ગણા છે। તો પહેલા આપણે जेना करता तमने कीधु हो के 2 रुपयाना सिक्का 5 रुपयाना सिक्का करता, तो 5 रुपयाना सिक्का करता आपने कीधु छे एटले आपणे 5 रुपयाना सिक्का बराबर x धारसु। धारो के 5 रुपयाना सिक्का बराबर x, 5 रुपयाना सिक्का बराबर x। હવે 2 રૂપિયાના સિક્કા છે એનાથી 3 ગણા છે એટલે 3x થશે। માટે 2 રૂપિયાના સિક્કા બરાબર 3x। હવે કુલ સિક્કા છે એ 160 છે। હવે આમાં 2 રૂપિયાના 3x, 5 રૂપિયાના x, બાકી વધા 1 કેટલા વધા 1 રૂપિયાના વધા। તો હવે કુલ છે 160, 160 રૂપિયા સિક્કા છે એમાંથી આપણે 2 રૂપિયાના અને 5 રૂપિયાના સિક્કા બાદ કરી દઈએ એટલે કે આ બંને સિક્કાઓનો સરવાળો બાદ કરી દઈએ તો પાછળ વધે આપણને 1 રૂપિયાના સિક્કા મળે। માટે 1 રૂપિયાના સિક્કા બરાબર 1 રૂપિયાના સિક્કા બરાબર 160 માઈનસ x + 3x બરાબર 160 માઈનસ 4x, 160 માઈનસ 4x, તો 160 માઈનસ 4x એ મળી ગયા આપણને 1 રૂપિયાના સિક્કા। હવે આપણે જેમ આગળ 14માં દાખલામાં જોયું હતું તે જ રીતે સિક્કા ગુણ્યા એની જે સંગ રૂપિયા છે એ રૂપિયા મળશે, તો 2 રૂપિયાના સિક્કા છે તેની સાથે 2 નો ગુણાકાર, 5 રૂપિયાના સિક્કા સાથે 5 નો ગુણાકાર, 1 રૂપિયાના સિક્કા સાથે 1 નો ગુણાકાર, તો આપણને જે સિક્કાના સ્વરૂપે જેટલા રૂપિયા છે તે મળશે। ત્યારબાદ આપણે દરેકનો સરવાળો કરશું અને એ સરવાળો 300 રૂપિયા આપેલો છે। હવે 5 રૂપિયાના સિક્કાના કુલ રૂપિયા બરાબર 5 ગુણ્યા x બરાબર 5x, 2 રૂપિયાના સિક્કાના કુલ રૂપિયા બરાબર 2 ગુણ્યા 3x બરાબર 6x, અને 1 રૂપિયાના સિક્કાના રૂપિયા તો કુલ રૂપિયા બરાબર 1 ગુણ્યા 160 માઇનસ 4x, 160 માઇનસ 4x ને 1 વડે ગુણો તો એ જ મળશે 160 માઇનસ 4x। તો આ 5x, 6x અને 160 માઇનસ 4x એ કુલ રૂપિયા આવી ગયા જે 2 રૂપિયા, 5 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કા સ્વરૂપે આવેલા છે। હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરશું અને ત્રણેયનો સરવાળો કરશું એટલે કુલ રૂપિયા મળશે જે તમને રકમમાં 300 આપેલા છે। માટે 5x + 6x + 160 - 4x = 300, માટે 6 ને 5 11x થશે, 11 માંથી 4x બાદ પડશે એટલે 7x થશે + 160 = 300, માટે 7x = 300 - 160, માટે 7x = 140, માટે x = 140 ભાગ્યા 7, માટે x = 20,
तो x बराबर आपने मळे छे 20। હવે x આપણે શું ધારેલું છે 5 રૂપિયાના સિક્કા, માટે 5 રૂપિયાના સિક્કા બરાબર 20, પછી 2 રૂપિયાના સિક્કા ત્રણ એક્સ તમને આપેલા છે 3 × 20 બરાબર 60, અને 1 રૂપિયાના સિક્કા 1 રૂપિયાના સિક્કા બરાબર 160 − 4x બરાબર 160 − 4 × 20 બરાબર 160 − 80 અને બરાબર 80। તો આ પ્રમાણે જે 5 રૂપિયાના સિક્કા અને 2 રૂપિયાના સિક્કા અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા આપણને મળી શકે છે। તો આ પ્રમાણે દાખલો છે તેના તમામ જવાબો છે એ 5 રૂપિયા 2 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કાઓ આપણે મેળવી શકીએ। વિદ્યાર્થી મિત્રો સરસ દાખલો છે, દરેકરણ માટે તમે આને નોટબુકમાં ઉતારી શકો છો। જો કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।